હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડલીના ગજાનન કોમ્પ્લેક્સમાં આવેલ એટીએમમાં યુવક નાણા ઉપાડવા આવ્યો હતો. ત્યાં હિન્દી ભાષી શખ્સ દ્વારા યુવકને સ્ટેટમેન્ટ બતાવો વાતચીત કરી યુવકનું ધ્યાન ચૂકવી એટીએમ બદલી 1.38 લાખથી વધુની છેતરપિંડી કરી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જીવનપુરા ગામે રહેતા ભૂપેન્દ્રકુમાર રાજેશકુમાર રાઠવા, ઉંમર વર્ષ 30, ના ઘરનું કામકાજ ચાલતું હોય તેઓના પિતાનું એટીએમ કાર્ડ લઈ ગત તારીખ 10/31ના રોજ બોડેલીના ગજાનંદ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સિસ બેંકના એટીએમમાંથી 10,000 રૂપિયા ઉપાડ્યા હતા અને તેઓ પરત બહાર નીકળતા હતા. તે દરમિયાન બે અજાણ્યા હિન્દી ભાષી શખ્સોએ ભૂપેન્દ્રભાઈને સ્ટેટમેન્ટ બાબતે વાતચીત કરતા ભૂપેન્દ્રભાઈ સહિત ત્રણેય એટીએમમાં ગયા હતા અને સ્ટેટમેન્ટ બાબતે ભૂપેન્દ્રભાઈએ એટીએમ મશીનમાંથી કાર્ડ નાખી પાસવર્ડ નાખ્યો હતો. ત્યારબાદ પાછળ ઉભેલા શખ્સે સ્ટેટમેન્ટ કેન્સલ કરવું પડશે તેવું જણાવતા ભૂપેન્દ્રભાઈએ તેમને આવડતું નથી તેમ જણાવ્યું હતું અને અન્ય શખ્સે સઓપ્શન રદ કરી નાખ્યું હતું અને ત્રણેય એટીએમનો પાસવર્ડ જાણી કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ એટીએમમાંથી બહાર નીકળી સામાનની ખરીદી કરી પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારે ગત તારીખ 11/23ના રોજ મોબાઈલમાં 1.38 લાખથી વધુ વિડ્રો થયા હોવાનો મેસેજ આવ્યો હતો. બનાવને લઈ ભોગ બનનારે બોડેલી પોલીસ મથકે ફરિયાદ. બોડેલી પોલીસે તપાસ આરંભી હતી. તે દરમિયાન ત્રણેય ગઠિયાઓ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરી પોલીસને હાથે લાગ્યા હતા અને ત્યાંથી પોલીસે આરોપીઓ પાસેથી 72 એટીએમ તેઓના મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં તેઓ ગુજરાત રાજ્યમાં પણ ચોરી કરી હોવાનો ખુલાસો થતા ત્રણેયને ભરૂચ લાવવામાં આવ્યા હતા, જેથી બોડેલી પોલીસે ત્રણેયને પોલીસ મથક લાવી પરપ્રાંતીય ત્રણ આરોપીઓને પૂછપરછ હાથ ધરતા તેઓ એટીએમને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેય જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ બોડેલી સીપીઆઈ એસબી વસાવા ચલાવી રહ્યા છે. કોની કોની ધરપકડ? જોગેન્દ્રસિંહ ચંદરસિંહ બિટ્ટુ, ઉંમર વર્ષ 26, રહે પૃથ્વી સમાન, તાલુકો નારદોદ, જિલ્લો હિસાર, હરિયાણા. રાજેશ રેરુરામ માલા, ઉંમર વર્ષ 45, રહે હાંસી, તાલુકો હાંસી, જિલ્લો હિસાર, હરિયાણા. પુનિત શિવદાસ પંચાલ, ઉંમર વર્ષ 32, રહે જીદ બુધાબાબા વસ્તી, તાલુકો જિલ્લો જીંદ, હરિયાણા. કેવી રીતે ગુનામાં અંજામ આપતા? આરોપીઓએ ગુનો આચરતા પહેલા એટીએમમાં જતા ગ્રાહકો પર બાર નજર રાખતા અને એટીએમમાં પ્રવેશ કરી ગ્રાહકના એટીએમનો પાસવર્ડ જાણી ગ્રાહકને પોતાની વાતોમાં ફસાવી એટીએમ બદલી નાખતા હતા અને ત્યારબાદ એટીએમમાંથી રૂપિયા ઉપાડતા હતા. અનેક ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસ તપાસ દરમિયાન ત્રણેય ગુજરાત રાજ્યના છોટાઉદેપુર, બોડેલી, ભરૂચ અને વાલિયામાં આરોપીઓ ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ તપાસમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. હજુ આ કેસમાં બોડેલી સીપીઆઈ એસબી વસાવા ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. આરોપીઓ રિમાન્ડ મંજૂર. ચકચારી એટીએમ કેસમાં 3 આરોપીઓ બોડેલી પોલીસના સંકંજામાં આવ્યા છે, ત્યારે ધરપકડ કર્યા બાદ પોલીસે ત્રણેયને બોડેલી કોર્ટમાં સમક્ષ રજૂ કરી 7 દિવસની માંગણી કરી હતી. જોકે કોર્ટ 24 તારીખ સુધીના ત્રણેયના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અલ્લા રખા. પઠાણ છે ડેસ્ટીવી છોટાઉદેપુર. આ લોકો છેતરપિંડી એવી રીતના કરે છે કે આ જે ખિસ્સા કાતરું હોય, જે પર્સમાંથી એટીએમ મળી આવે, એવા એક ખિસ્સા કાતરનો કોન્ટેક્ટ કરી એ લોકો એટીએમ મેળવી લેતા હોય છે. અને જેમનો એમને પાસવર્ડ ખબર નથી હોતો, પણ આવી રીતના કોઈક ખાતાધારક એટીએમમાં જાય પૈસા પડવા, ત્યારે એ લોકોને ભોળવીને કે તમારે સ્ટેટમેન્ટ કાઢવું પડશે. એવી રીતના પેલું બીજું એટીએમ પકડાવી લઈ અને જે એટીએમમાં પૈસા ઉપાડવા જાય અરજદાર, એનું એટીએમ એ લોકો લઈ લે. અને આવી રીતના આ લોકો પછી પાસવર્ડ જાણી લઈ અને પછી